मित्रों नमस्कार। गया वीडियो की अंदर एटले के छेल्ला वीडियो में आपने होम मेकर्स ना प्रॉब्लम विषे पॉइंट्स जो है कया कया पॉइंट्स लखी शकाय हवे आपने एना पर वर्णन करी रह्या छे। दोस्तों ध्यान आपजो, पॉइंट्स तो आपनी जोडे मोटा भागे पेपर नी अंदर होय ज छे। हवे एनो उपयोग आपने केवी रीते करवो, साथे साथे आपने अंदर रहेला विचारो पण अंदर केवी रीते उमेरता जवो। ओके, लेट्स स्टार्ट। बे टाइटल अहीं आपी शकाय, होम मेकर्स प्रॉब्लम, कड़ियावाळी समस्याओ, द प्रॉब्लम्स ऑफ होम मेकर्स, बन्नेनो सेम भाषांतर थतुं होय। स्टार्ट करिए, जे मुद्दाओ हता एना अंदर आपणे उपयोगमां लई लीधेला छे। फ्रेंड्स, दोस्तों, देर आर मेनी सेंसिटिव सेंसिटिव એટલે સંવેદનશીલ ઇશ્યુઝ ઇન અવર સોસાયટી। આપણા સમાજની અંદર ઘણા બધા સંવેદનશીલ સંવેદના ઊભી કરે તેવા, કરુણા ઊભી કરે તેવા પ્રશ્નો રહેલા છે। બટ પણ દેર આર સો મેની ઇશ્યુઝ, ત્યાં ઘણા બધા એવા ઇશ્યુઝ સમસ્યાઓ છે, વિચાર જે રેરલી એટલે ભાગ્યે જ ડિસ્કસ્ડ ચર્ચામાં આવે છે, ઓર ફોકસ્ડ અથવા એના પર પ્રકાશ ફેંકવામાં આવે છે। ટુડે વી આર ગોઈંગ ટુ ડિસ્કસ, આપણે આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ ઓન ધીસ ટાઈપ ઓફ ઇશ્યુઝ, આ પ્રકારના ઇશ્યુઝ, એન્ડ ઇટ ઇઝ રિલેટેડ વિથ, અને તે જે ઇશ્યુ છે તે રિલેટેડ એટલે સંબંધિત હોવું, જોડાયેલું હોવું વિથ ધ હોમ મેકર્સ, કડિયાઓ સાથે જોડાયેલા છે। મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રોલ ઇન ફેમિલી, આ આપણો એક જૂનો મુદ્દો છે જેને આપણે ડિલીટ કરીશું, એનો ઉપયોગ કરી લઈએ છીએ, ડિલીટ કરવાનું લઈ લીધું। હવે આપણે અપરો પાડી રહ્યા છીએ, પહેલાં બે એમનું જે ભૂમિકા બાંધવી હતી ભૂમિકા બાંધી દીધી, બેકગ્રાઉન્ડ તૈયાર કર્યું, હવે મેઇન ઇશ્યુ પર આવીએ છીએ। મોસ્ટલી ધ મેઇન પર્સન, મોટાભાગે ઘરના જે મુખ્ય વ્યક્તિઓ હોય છે આ રિલેટેડ જોડાયેલા હોય છે ઇન ધીસ વર્ક, આ પ્રકારના કામમાં। એવરીબડી એક્સપેક્ટ મોર, દરેક વ્યક્તિ વધારે પડતી અપેક્ષા રાખે છે ફ્રોમ ધેમ, તેમની પાસેથી, ધ સોસાયટી, સમાજ, ફેમિલી, પરિવાર એન્ડ ધ બોસ, અને તેમનો જે બોસ હોય માલિક હોય તે, ફોર એક્યુરેસી, તેમના કામમાં ચોક્કસતા હોય તેવી, ધેર વર્ક ઇઝ એન્ડલેસ, તેમનું જે કામ છે તે પૂરું ન થાય તેવું હોય છે, એન્ડ ઇટ કન્ટિન્યુ વન બાય વન, આ એમના કામ છે એક પછી એક, એટલે કે એક પૂરું થાય બીજું નવું આવે, વન બાય વન ચાલતું રહે છે, ધેર ઇઝ નો એન્ડ, આ સિરિયલનું કોઈ એન્ડ આવતો નથી। અપરો પાડી છે દોસ્તો, જરૂર છે લો રાઇટિંગની અંદર જરૂર પડે નવો પેરેગ્રાફ ચાલુ કરો। ધે ગેટ અપ અર્લી, તે ખૂબ વહેલા ઉઠી જાય છે, ટુ ગેટ રેડી ફોર ધેર ડ્યુટી, તેમના કામ માટે નોકરી માટે તૈયાર થવા, એન્ડ ગો ટુ બેડ લેટ, એનાથી ઉઠવું, સુવા માટે પણ વહેલા જવા જોઈએ એવું નથી, સુવા માટે આરામ કરવા માટે લેટ જાય છે, ઇવન દે આર ટાયર્ડ, તેઓ થાકેલા હોય છે તો પણ, ઇવન એટલે પણ, ઇન ધેર કેલેન્ડર, તેમના ટાઈમ ટેબલ કેલેન્ડરની અંદર દેર આર નો હોલિડેઝ, કોઈ રજાઓ હોતી નથી, ઓનલી લેબર, માત્ર મજૂરી જ લખેલી હોય છે। બિકોઝ ઓફ લિમિટેડ ઇન્કમ, મર્યાદિત આવકને કારણે દે આર ફેસિંગ, તેઓ સામનો કરે છે વેરિયસ વેરિયસ એટલે જુદી જુદી કન્ટિન્યુ વેરિયસ ટાઈપ્સ ઓફ પ્રોબ્લેમ્સ,
विविध प्रकार की समस्याओं तो सतत सामनो करता रहे छे। एट होम टू घरे पर जे काम की समस्या तो त्या जॉब ना स्थल पर होय छे, पर घरे आवे त्यारे पण ओछी आवकने कारणे तेमने केटली समस्याओ उभी ज होय छे। दे आर टोटली डेडिकेटेड टू देर वर्क, तेओ संपूर्णपणे तेमना काम ने समर्पित होय छे। एंड अटेंडिंग टायरलेस वर्क, सतत थकवी नाखनारू काम तेओ अटेंड करे छे। दे आर नो रिस्पेक्ट, तेमनी पासे कोई रिस्पेक्ट नथी, एटले के तेमने कोई सन्मान नथी आपतो बाय एनीबडी, કોઈના પણ દ્વારા એમને સન્માન મળતું નથી। ફરી એક પકડું પડી છે, દેર ઇઝ અ નીડ ઓફ મોટિવેશન, તેમને પીઠબળની જરૂર છે। ફોર ધેમ ફ્રોમ ફેમિલી, પરિવાર તરફથી મળે, એન્ડ સોસાયટી અને સમાજ તરફથી તેમને આ પ્રકારનું મોટિવેશન મળે એ જરૂર છે। રિલેક્સેશન ઇઝ ધેર ડિઝાયર, તેમની ઈચ્છા હોય છે કે તેમને પણ રિલેક્સેશન મળે, ફ્રેશ થાય એવું કંઈક મળે। લેટ્સ થિંક ઓવર ધેર ઇસ્યુઝ, ચાલો આપણે બધા તેમની સમસ્યાઓ ઉપર વિચારીએ। એન્કરેજ ધેમ, તેમને પ્રોત્સાહન આપીએ। બાય પ્રોવાઈડિંગ સપોર્ટ, તેમને સપોર્ટ પૂરો પાડીને, લાઈક ધ વર્કિંગ વુમેન, જેવું આપણે કામ કરતી નોકરી કરતી સ્ત્રીઓને આપણે સપોર્ટ કરીએ છીએ તેવું। મિત્રો, આજના આ ટોપિક અંગે આપણને સારું એવું ગાઈડન્સ આ વિડીયો દ્વારા મળ્યું હશે, કેવી રીતે આ જે ઇસ્યુ છે એને પ્રેઝન્ટ કરવો, રજૂ કરવો, એ પણ તમને સારું એવું માર્ગદર્શન આજના વિડીયોથી મળશે, લખવાની પ્રેરણા મળશે એવી આશા સાથે। મિત્રો, એક સૂચના, ખાસ તમે આ વિડીયોને બે વાર જોજો, સૌ પ્રથમ જે પોઈન્ટ છે, સૂચના છે એને સમજજો, અને પછી એનો ઉપયોગ આપણે પેરેગ્રાફ રાઇટિંગની અંદર કેવી રીતે કર્યો તે જોજો। કમસે કમ બે વાર વિડીયો જ ખાલી જોજો, સમજાઈ જાય પછી ફરજિયાતપણે તમારે આ રાઇટિંગ બે વાર કરવાનું છે, જેથી કરીને આવો બીજો કોઈ પણ ટોપિક તમને એસે રાઇટિંગમાં પૂછાય તો તમે લખી શકો। ઓકે, બેસ્ટ ઓફ લક।